आदिमं पृथिवीनाथ आदिमं निष्परिग्रह आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः। મહાન પ્રભુ ભક્ત આચાર્ય ભગવાન શ્રી મેરુતુંગ સુરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત ભક્તામર મા સ્તોત્રનો આપણો સ્વાધ્યાય ચાલુ છે। ગઈકાલે આપણે 36 અને 37 ગાથા એનો અર્થ વિચાર્યો હતો। હવે આજે આગળ 38 અને 39 ગાથાના અર્થમાં પ્રવેશ કરતા પહેલાં 38મી ગાથા આપણે શુદ્ધ ઉચ્ચારપૂર્વક જીલીશું। વલ્ગા તુરંગ ગજ ગર્જિત ભીમ નાદ માજૌ બલમ બલવતામપિ ભૂપતિના દિવાકર મયોખ શિખા પવિદ્ધ તત્કીર્તનાત્તમ ઇવાસુ વિદામુ પૈતે ૩૮મી ગાથામાં અને 39મી ગાથામાં પણ યુદ્ધના ભયનું નિવારણ પરમાત્માના સ્મરણ અથવા શરણથી કેવી રીતે થાય છે એનું બહુ સુંદર વર્ણન કરેલું છે। વર્તમાન કાળમાં વિશ્વના અનેક દેશોમાં યુદ્ધો ચાલી રહ્યા છે। રશિયા અને સામે કોણ? યુક્રેન, બીજા કોણ? ઇઝરાયલ અને ઈરાન, પછી બીજા પણ કેટલાક દેશોમાં યુદ્ધો ચાલી રહ્યા છે। જોકે પર આ યુદ્ધ કાંઈ આજકાલ છે એવું નથી, પરા પૂર્વથી ચાલ્યા આવે છે। અનાદી કાળથી આપણા અંદરમાં કશાયો જે પડેલા છે, ક્રોધ માન માયા લોભ, એના જ કારણે આ જગતમાં છે। આ અવસર્પણી કાળની અપેક્ષા વિચાર કરીએ તો પણ સૌથી પહેલું યુદ્ધ બોલો ક્યારે થયું ને કોની વચ્ચે થયું? ભરત અને બાહુબલી, ઋષભદેવ આદિના દાદાના પુત્રો, બંને સગા ભાઈઓ, ભરત ચક્રવર્તી ભાઈ, બંને વચ્ચે પણ યુદ્ધ થયું રાજ્ય માટે, સત્તા માટે। મોટે ભાગે જર, જમીન અને જોરું, જર એટલે, જર એટલે શું? પૈસો, જમીન, મકાન, દુકાન, ખેતરવાડી, બગીચા વગેરે, અને જર જમીનને જોરું એટલે સ્ત્રી, પત્ની વગેરે। તો આ ત્રણ મુખ્ય નિમિત્તો છે કજિયાના, ઝઘડાના। એમાં પણ સત્તા મેળવવા માટે અત્યારે પણ જુઓ છો તમે કેવા કાવા દાવા ને ષડયંત્રો બધા ચાલતા હોય અલગ અલગ પાર્ટીઓ વચ્ચે, સામી પાર્ટીને પછાડવા માટે ને પોતે સત્તાની ખુરશી હાંસલ કરવા માટે અનેક પ્રકારના દાવપેચ રમાતા હોય। એટલે આ માનવ મનની નબળાઈ અનાદિકાળની છે, આ ચાર કષાયો મૂળતો, અને એને જ કારણે યુદ્ધો પણ પરાપૂર્વથી ચાલ્યા આવે છે ભરત અને બાહુબલી વચ્ચે। આ તો તે વખતે સારું થયું, ઇન્દ્ર મહારાજા એ દરમિયાનગીરી કરી અને એને કારણે બહુ મોટી જાનહાનિ થતી અટકી ગઈ। ઇન્દ્ર મહારાજાએ ભરત બાહુબલીને સમજાવ્યું કે તમે બે ભાઈઓ લડશો પણ એમાં આ સૈનિકો, નિર્દોષ સૈનિકોનો કચ્ચર ઘાણ વળી જશે, આથી ઘોડાગીરીનો પણ, એના કરતાં એમ કરો તમે બંને ભાઈઓ અરસપરસ, એમણે 4-5 યુદ્ધો બતાવ્યા, એ રીતે કરી લો તમે બે આપસમાં ફક્ત, તો એમાં જે જીતે। પછી એમાં શું શું યુદ્ધ હતા? દ્રષ્ટિયુદ્ધ, પુષ્ટિયુદ્ધ, બાહુયુદ્ધ, હજી કંઈક શબ્દયુદ્ધ। દ્રષ્ટિયુગ યુદ્ધમાં અમે ઘણીવાર શિબિરમાં બાળકોને કરાવીએ, કોણ બનેગા બાહુબલી, બરાબર, બે બાળકોને સામસામે ઊભા રાખીએ અને બંને એકબીજાની આંખમાં આમ પલકારો પાડ્યા વિના એકી ટસે જોવાનું, આ દ્રષ્ટિયુદ્ધ, એમાં જેનો પલકારો પડી જાય એ હાર્યો, બરાબર। તો આ દ્રષ્ટિયુદ્ધ, પછી આવે એમાં બાળકો ઘણી વાર સુધી આવે એમ મચક ના આપે કે એકબીજાને, દ્રષ્ટિયુદ્ધ। પછી આવે મુષ્ટિયુદ્ધ, આ મુઠ્ઠી એક બાંધી દેવાની, સામી વ્યક્તિ ખોલવા પ્રયત્ન કરવાનો, આ મુષ્ટિયુદ્ધ। પછી આવે બાહુયુદ્ધ, હાથમાં વાળી દેવાનો એક સામી વ્યક્તિના। પછી આવે શબ્દયુદ્ધ,
જેનો આવા શબ્દ વધારે દૂર સુધી સંભળાય છે, પહોંચે છે. એ રીતે આ બધા ચાર પાંચ બધા યુદ્ધો નક્કી કરવામાં આવ્યા. દરેક યુદ્ધમાં કોણ જીત્યો? બાહુબલી. હા, ચક્રવર્તી, ભરત ચક્રવર્તી. ચક્રવર્તી પાસે કેટલું બળ હોય ખબર છે? કલ્પના કરો, એક મોટો ઊંડો ખાડો હોય જબરદસ્ત, અને ખાડાના એક છેડે ચક્રવર્તી ભરત, કોઈ પણ ચક્રવર્તી, એના હાથમાં કોઈ લોખંડની મજબૂત સાંકળ ધારો કે બાંધેલી હોય, અને સામા છેડે ચક્રવર્તીનું આખું સૈન્ય, 84 લાખ હાથી. હાથીનું કેટલું બળ હોય? 84 લાખ ઘોડા, 84 લાખ રથો, 96 કરોડનું પાયદળ, આવું વિરાટ સૈન્ય સાંકળના બીજા છેડે હોય, અને આખું વિરાટ સૈન્ય ભેગું મળીને ખેંચવા પ્રયત્ન કરે, ચક્રવર્તીના હાથને એક આ જરાય હટું પણ હલાવી ન શકે એટલી તાકાત. અને સામે પછી ચક્રવર્તી એક આમ ખાલી ઝટકો લગાવે ને આખું સૈન્ય ખેંચાઈને ખાડામાં પડે. આ સમજવા માટે રૂપ કલ્પના છે. એટલે આવી પ્રચંડ તાકાત ચક્રવર્તીમાં હોય, અને છતાં એને પણ ટપી ગયા. કોણ? બાહુબલી. પાંચે પ્રકારના યુદ્ધની અંદર, કારણ કે પૂર્વ જન્મની અંદર, જોકે બંને જણાએ શું કર્યું હતું, આવું ચક્રવર્તી પણ મને બાહુબલીનું બળ શેના કારણે મળ્યો? હા, કેટલા સાધુઓની? 500 સાધુ ભગવંતોની. બંને જણાએ અલગ અલગ રીતે ભૈયા, કોઈ ગોચરી પાણી ધોવાનું, કોઈ કે બીજી રીતે બધું પઠવવાનું કે પગ દબાવવા વગેરે વગેરે રીતે ભૈયા. એટલે એક બન્યા, એક ચક્રવર્તી બનવાનું પુણ્ય બાંધ્યું, બીજા એ ચક્રવર્તીથી પણ અધિક બળ મળ્યું બાહુબલીને. પછી એ સિવા આ જગતમાં મોટા યુદ્ધોમાં આપણે ગણીએ તો રામાયણનું યુદ્ધ, આખા સમુદ્ર ઉપર પુલ બાંધવો પડ્યો વગેરે, મહાભારતનું યુદ્ધ પણ કેટલા 18 દિવસ ચાલ્યું, એમાં પણ ઘણા હાથી ઘોડાની સૈનિકોનો ખુવારી થઈ, પણ બધા એને ટપી જા, એવું એક મહાયુદ્ધ આખા વિશ્વમાં અત્યાર સુધીમાં ક્યાં ખેલાયું હતું ખબર છે? ભૂતકાળમાં ભગવાન મહાવીર સ્વામીની હયાતીમાં. પાછું ચેટક મહારાજા, બંને ભગવાનના વિશિષ્ટ ભક્તો. કોણીકે પણ જે ભગવાન ભવ્ય સામયું કર્યું હતું એ શાસ્ત્રમાં એનું વર્ણન આવે છે વિસ્તારથી આગમની અંદર. અને સામે ચેટક મહારાજા, એ પણ ભગવાનના વિશિષ્ટ ભક્તો, અને આમ સંસાર પક્ષે શું થાય, નાના કે કંઈક થાય. અને બંને જણા વચ્ચે યુદ્ધ શેના કારણે થયું હતું? દેવતાએ પ્રસન્ન થઈને કૌણિકના ભાઈ હલ અને વિહલ એમને ત્રણેક વસ્તુ આપી હતી. દેવતાએ એક હાથી આપ્યો હતો દેવાધિષ્ઠિત, પછી કાનમાં દિવ્ય કુંડલો આપેલા, અને વિશિષ્ટ કોટીનો હાર આપેલો. અને આ જોઈ કરી અને પેલા કૌણિકની પત્ની પદ્માવતી જેનું નામ હતું, એણે હટ પકડી કે આ તો તમે મોટા છો, મને આપણને જોઈએ, આ તો નાના છે. હાલ વિહલ કોણીકે જોકે સમજાવવા પ્રયત્ન કર્યો, પણ કહેવાય છે સ્ત્રી અઠ આગળ ભલ બનાવે ઝૂકવું પડે. એટલે આખરે પછી કોણીકે પોતાના નાના ભાઈઓને કેણ મોકલાવ્યું કે ભાઈ તમને જે આ વસ્તુ મળી છે એ મને આપી દો. એટલે કે ભાઈ અમને આપી છે, પસંદ થઈને તો અમે કેમ એમ આપી દઈએ. અને છેવટે યુદ્ધની નોબત આવી ગઈ, એટલે એનાથી બચવા માટે કોણીકનું સૈન્ય વિશાળ હતું, એની સામે હલ અને વિહલ એની પાસે એટલું સૈન્ય નહોતું. એટલે બંને જણા ચેટક મહારાજાને શરણે ગયા, અને શરણાગતનું રક્ષણ કરવું એ ક્ષત્રિય રાજાનું કર્તવ્ય ગણાય છે. એ દ્રષ્ટિએ ચેટક મહારાજાને આ યુદ્ધમાં દરમિયાનગીરી કરવી પડી. અને એની અંદર કુલ કેટલા કેટલા સૈનિકોનો સંહાર થયો? 1,80,00,000. 1,00,00,000 ને 1,80,00,000 તો સૈનિકોની ખુવારી થઈ. અને સામે વળી બીજા હાથી ઘોડા વગેરે તો કેટલાય, જોકે એના કરતાં પણ એક બીજું મોટું યુદ્ધ આદિનાથ ભગવાનના સમયમાં ખેલાયું હતું. આદિનાથ ભગવાનનું કદાચ નિર્માણ થઈ ગયું છે, પછી થોડાક સમયમાં ગ્રાવી અને વારીખીલ જેની કથા ક્યારે સાંભળશો તમે? કાર્તિક પૂર્ણિમાના 10 કરોડ સૈનિકો બંને પાસે હતા, અને લગભગ 12 વર્ષ યુદ્ધ ચાલ્યું. એમાં બંને પક્ષના 5-5 કરોડ, ટોટલ 10 કરોડ સૈનિકોનો સંહાર એ વખતે થયેલો. એટલે સૌથી મોટું યુદ્ધ કદાચ એ ગણાય, પણ નજીકના ભૂતકાળમાં જઈએ તો ભગવાન મહાવીર સ્વામીની હયાતીમાં જો આને કહેવાય ભવિતવ્યતા, નિયતિ, કેટલીક નિશ્ચિત ભવિતવ્યતા હોય એ પ્રમાણે થઈને રહી, એમાં કોઈનું કશું ચાલે નહીં.
મિત્રો, મારા જેવા એક પ્રશ્ન ઘડીવાર મનમાં વિકલ્પ આવે, હા, કે ઇન્દ્ર મહારાજાએ આ યુદ્ધને અટકાવવા માટે આવું કંઈ કેમ ન કર્યું? બોલાને પ્રાપી રહી ચાલો તને, પણ તમને જોઈ છે ઇન્દ્રને પણ ક્યાં ખામી હોય તો તારે એટલું બધું કરી શકે દેવતાને, ઇન્દ્ર તો પહેલાંને પણ આપી દે, પણ આ ભવિતવ્યતા હોય ત્યારે આવું કાંઈ સૂજે પણ એને ખરાજ કંઈ થાય પણ નહીં, ખરાજ ઓલો આપવા તૈયાર પણ થાય ને તોય લાગ આવે તો પદ્માવતી હઠ પકડે કે ના એ બીજા મને મને તો આ જ જોઈએ, એવું પણ શક્ય છે. એટલે કસાયો બધા એવા ખતરનાક છે કે ભગવાન તીર્થંકર પરમાત્માની હાજરીમાં પણ અને ભગવાનના બંને વિશિષ્ટ ભક્ત હોવા છતાં પણ એ યુદ્ધ અટક્યું નહીં. હા, અને મહાશિલા કંટક અને રથમુસલ એ યુદ્ધના નામ આપવામાં આવ્યા. એમાં આખા રથ ઉપાડી ઉપાડીને ઉયાવર ફેંકવામાં આવે, રથ અને રથમુસલનું કામ કરે, અને મહાશિલાખંડ મોટી મોટી શિલાઓ ઉપાડી ઉપાડીને એકબીજા ઉપર ફેંકવામાં આવે. તો આવા અનેક યુદ્ધો થઈ ગયા ભૂતકાળમાં. શ્રી કૃષ્ણ વાસુદેવ અને સામે કોણ હતો? જરા સંધ પ્રતિ વાસુદેવ. અને એમણે જરા નામની વિદ્યાનો પ્રયોગ કર્યો, જરા એટલે વૃદ્ધાવસ્થા, જેને કારણે શ્રી કૃષ્ણ વાસુદેવના બધા સૈનિકો વૃદ્ધ બની ગયા અને મૂર્છિત થઈ ગયા. ત્યારે શું કર્યું શ્રી કૃષ્ણ વાસુદેવે? એ વખતે નેમિનાથ ભગવાન સદમસ્ત અવસ્થામાં, એટલે ગૃહસ્થ અવસ્થામાં હતા, એની સલાહ લીધી. અરે નેમી કુમારે શું સલાહ આપી? કે તમે અઠમ તપ કરો અને પદ્માવતી દેવીની આરાધના કરો. એમની પાસે કયા પાર્શ્વનાથ ભગવાન અષાઢી શ્રાવકે ગઈ ચોવીસો ભરેલા એ છે, અને તમે એ લઈ કરી મેળવી કરી એનું સ્નાત્ર કરી નવણ જળનો છંટકાવ કરશો તો આ જરા વિદ્યાની અસર દૂર થશે. જો તીર્થંકર ભગવાન પોતે હાજર, ભલે તીર્થંકર અવસ્થામાં ગ્રસ્થ જીવનમાં છે, તોય પણ એ પણ સ્થાપના નિક્ષેપનું કેટલું મહત્ત્વ બતાવે છે કે એ પ્રતિમાજી મેળો અને એનું નવણ કરીને છંટકાવ કરો તો અવિદ્યાની અસર દૂર થશે. અને એ પ્રમાણે જ થયો. એટલે પછી એ શંખ વગાડીને ત્યાં એક નગરની સ્થાપના કરવામાં આવી. વિજયમાં શંખ વગાડ્યો એટલે નામ પડ્યું શંખેશ્વર. ત્યાં પછી જિનાલય બંધાવી એ ભગવાનની ત્યાં પ્રતિષ્ઠા કરી. આજે પણ એ કેટલા દીર્ઘ પ્રાચીન એ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન આપણા દર્શન થાય છે. આવા આવા અનેક અનેક યુદ્ધો પરાપૂર્વથી ચાલતા જ આવ્યા છે, ચાલતા જ આવ્યા છે. વર્તમાન કાળમાં તો કેટલો કાળ ખતરનાક છે, ત્યારે કોકને કુબુદ્ધિ સૂજે અને પહેલાં અણુ એટમ બોમ્બ એનું બટન દબાવે તો અગાઉ ભૂતકાળમાં જે બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકાએ જાપાનના કયા શહેરો ઉપર બમ્બ ફેંક્યા હતા? અણુયુદ્ધ હિરોશિમા અને નાગાસાકી. લાખો માણસો થોડી સેકન્ડોમાં ભસ્મીભૂત થઈ ગયા. અને પછી એની અસર હજી સુધી પણ ત્યાં થોડી ચાલે છે. એ તેના કિરણો જેને કહેવાય, શું કે વિકિરણો એવા ફેરાયેલા છે, એટલે એને કારણે અનેક બાળકો અપંગ જન્મથી જ પેરાલિસિસ વગેરે થયેલું હોય એવા જન્મે છે. અને હમણાં તો હવે આઘાઈઓ તો બહુ કેટલા સમય થયા કરે છે. હવે અણુયુદ્ધ થશે ત્રીજું, જ્યારે દુનિયાની લગભગ અડધી વસ્તી ખતમ થઈ જશે આખી દુનિયાની, કારણ કે ઘણા દેશો પાસે અણુ બોમ્બ છે આજે, અને સામસામે એનો પ્રયોગ કરે અને બીજા દેશોની ઈચ્છા ન હોય તો જોડાવવું પડે. તટસ્થ કોઈ એ નહીં શકે. ભારતને એમ થાય કે આપણે કોઈને અમે જોડાવવું નથી, તો ભારત ઉપર જ્યારે કોઈ ચીન કે બીજું આક્રમણ કરે ત્યારે આપણે સાહેબમાં કોઈ ના આવે એવું થઈ શકે. મને કમને પણ જોડાવવું જ પડે કોઈ બેમાંથી કોઈને કોઈ બીજા પક્ષમાં. એટલે એ રીતે બહુ ખતરો આપણે, હા, ત્યારે યુદ્ધનો તોડાઈ રહ્યો છે. તો એ વખતે જે આગાહીઓ કરનાર કહે છે કે જે ખરેખર ધર્મી આત્માઓ છે, સાચા અર્થમાં ધર્મી ખરેખર, એ બચી શકશે, બાકી મોટા ભાગની પછી એકલાશ થઈ જશે. તો એવા યુદ્ધના ભય, પહેલાંના કાળમાં તો હાથી ઘોડાથી યુદ્ધ લડ્યા, હાથી ઘોડા રથ અને પાયદળ ચતુરંગ સૈન્ય. અત્યારે તો હવે ટેન્કો અને મિસાઇલો અને અણુશસ્ત્રો વગેરે વગેરેથી યુદ્ધ થાય છે. એટલે અહીંયા આ ગાથામાં શું કહે છે? જુઓ, જે યુદ્ધની અંદર તુરંગ વલગત તુરંગ, તુરંગ એટલે ઘોડા, બરાબર, તુરંગ તુરંગ મ પણ ઘોડો થાય, અશ્વ એટલે પણ ઘોડો થાય, હય એટલે પણ ઘોડો અશ્વ થાય. અહીંયા તુરંગ શબ્દ વાપર્યો છે. કેવા ઘોડા? વલગત. વલગત એટલે આમ ઉછળી રહેલા, યુદ્ધને માટે થલગનતા. એ પ્રાણીઓમાં પણ એવું અમુક એવું હોય, યુદ્ધની જ્યારે ભેરીને વાગે એટલે હાથીને પણ તાન ચડે, ને ઘોડા સૈનિકોને તો ભલે તાન ચડે પણ હાથી ઘોડા એમને પણ તાન ચડે.
અને કસાયો તો દરેક મરેલા છે અનાદિ કાળથી, એટલે એ પણ પોતાનું તાકાત દેખાડવા માટે આમ ફનગનતા હોય, ઉછળતા હોય, હણહણાટ કરતા હોય ઘોડાઓ પણ, વલગત એટલે ઉછળતા કૂદતા એવા ઘોડાઓ, અને ગજે એટલે હાથી, હાથીનું ગર્જિત, હાથીની ગર્જના એટલે એની ચિંગાડ કે સદાય એના માટે સ્પેશિયલ આવે, એટલે એ પણ ભયંકર ચીસો ચિંગાડ પાડતા હોય, ઘોડાઓ હણહણાટ કરી રહ્યા હોય, અને એ બધાનો ભીમ નાદ, ભીમ એટલે ભયંકર, નાદ એટલે અવાજ, ઘોડાઓનો હણહણાટ અને હાથીઓની ચિંગાડ, અને બીજ પલક સુધી બીજા પણ સૈનિકો લલકારતા હોય એકબીજાને, અને એ બધા એને કારણે એકદમ ચારે બાજુ ઘોંઘાટ ઘોંઘાટ ધમાલ ધમાલ આમ હોય, વાતાવરણ થઈ ગયું હોય બરાબર. હા, પછી નાદમ લેવાનું, માજવ છે ને અડધોમાં આ બાજુ, ભીમ નાદમ વત્તા આજવ, આજી એટલે લડાઈ, નવો શબ્દ તમારા માટે બિલકુલ, આજી એટલે લડાઈ, આજવ સાતમી ભક્તિ છે લડાઈમાં, આવી લડાઈમાં બરાબર, કે જેમાં ઘોડાઓ હણહણાટ વગેરે કરતા, ઘોડા અને હાથીઓની ગર્જનાઓ સંભળાતી હોય, ભયંકર અવાજ સંભળાતા હોય, એવી હા એવું જે સૈન્ય હોય, સૈન્ય બલમ એટલે સૈન્ય બરાબર, બલમ બલ એટલે બળ પણ તાકાત પણ થાય, અને બીજું બળનો અર્થ સૈન્ય પણ થાય, જે સૈન્યની અંદર હાથીઓની ગર્જનાઓ અને ઘોડાઓનો હણહણાટ એના કારણે ભયંકર અવાજ થઈ રહ્યો છે, અને સાથે કેવો, બલવતામ અપી ભૂપતિનામ, બલવતામ એટલે બલવાન, એવા ભૂપતિ એટલે રાજા, બહુ વચન છે રાજાઓ, કેટલીક વાર ઘણા રાજાઓ ભેગા મળીને, મિત્ર રાજા હોય ને એકબીજામાં નક્કી કરીને ભેગા થઈને હુમલો કરે, અત્યારે પણ જેમ અમેરિકા આવી ગઈ, કેટલાય 20 દેશો નાટો જેને કહેવામાં આવે છે, ભેગા થઈને એ અત્યારે યુદ્ધની તૈયાર, એક પરોક્ષ રીતે યુદ્ધ કરી રહ્યા છે, અને એ લોકો યુક્રેનને મદદ કરી રહ્યા છે, તો ઘણા બધા રાજાઓ, રાજાઓ પણ કહેવાય બલવતામ, બળવાન રાજાઓ, નિર્બળ ન હોય, અને એવા રાજાઓનું આવું વિરાટ ભયંકર સૈન્ય, એ પણ ઉદ્ધત દિવા કર્મ યુગ શિખા પવિદ્ધમ તત્ કીર્તના તમ ઇવા સુવિધામ ઉપૈધે, સામે રાજા નિર્બળ હોય પણ એ જો હે આદિનાથ ભગવાન તત કીર્તના તમારું કીર્તન કરે, તમારા નામની જોર જોરથી ધૂન બોલાવે, તો ભીડા ઉપૈતી ભેદાઈ જાય, નાશભાગ થઈ જાય, પેલું ઘણા રાજાઓ બળવાન રાજાઓનું પણ આવું વિરાટ સૈન્ય એ પણ પાછું પીછેડ કરીએ, પાછા ભાગી જાય, એના કારણે તત્કીર્તનાથ શ્રદ્ધા ભક્તિ અને બહુમાનપૂર્વક જો તમારા નામનું જોર જોરથી કીર્તન કરવામાં આવે, તો એ આવું વિરાટ સૈન્ય બળવાન રાજાઓનું એ પણ વિખેરાઈ જાય, ભેદાઈ જાય, ભાગી જાય, નાશપાક થઈ જાય, કોની હા ઉપમા આપે છે, કોની જેમ એ ભેદાઈ જાય સૈન્ય, ઉદ્યત દિવા કર મયુક શિખા પવિદ્ધમ તમ ઈવ, તમ એટલે અંધકાર, ઈવ એટલે એની જેમ, અને આંસુ, ઈવાસુ છે ને, ઈવ વત્તા આંસુ, આંસુ એટલે શીઘ્ર, જલ્દી ફટાફટ તરત જ, ઉદ્યત દિવાકર, દિવાકર એટલે સૂર્ય, દિવસને કરનાર દિવાકર, ઉદ્યત એટલે ઉદય પામતો સૂર્ય, અને એ સૂર્યના મયુખ એટલે કિરણ, અગાઉ આવી ગયા શબ્દ અનેક વાર, અને એ કિરણોની જે શિખા અગ્રભાગ, એના વડે અપવિદ્ધમ, એના એ સૂર્યના કિરણોના અગ્રભાગથી વિંધાયેલ એવા, તમ એટલે અંધકાર, એની ઈવ એટલે જેમ, બરાબર, સૂર્ય ઉગે અને એના કિરણોથી જેમ આખા રાત્રિનો અંધકાર વિશ્વભરનો ભેદાઈ જાય, છિન્નભિન્ન થઈ જાય, નાશ પામી જાય, એવી રીતે અનેક બળવાન રાજાઓનું પણ આવું ભયંકર વિરાટ સૈન્ય, એ પણ હે આદિનાથ ભગવાન તમારા નામનું કીર્તન કરવાથી આંસુ એટલે શીઘ્ર, એ ભેદ અભિરામ ઉપયથી ભેદને પામે, ઉપયથી એટલે પામે છે, એટલે કે ભેદાઈ જાય છે, પીછેટ કરે છે, ભાગી જાય છે, વિખરાઈ જાય છે, બરાબર. તો અહીંયા ચાલો બીજો શ્લોક પણ લઈ લઈએ, 7:39, પછી ભેગું જ થોડી વિચારણા કરીશું. કુંતાગ્ર ભિન્ન ગજ સોણિત વારી વાહ, વેગાવતાર તરણાતુર યોધ ભીમે, યુદ્ધે જયમ વિજિત દુર્જય જેય પક્ષા, તત
પાડ પંકજ વના શ્રયણો લભંતે કુંતાગ્ર. કુંત એટલે ભાલો, તલવાર અને પછી અણીદાર ભાલો. ખાસ કરીને કોનો ભાલો વખણાય? મહારાણા પ્રતાપ એનો ભાલો વખણાય. બહુ વજનદાર હોય, આજકાલ તો જલ્દી કોઈ ઉપાડી ન શકે. પહેલાંમાં તાકાત હતી જોરદાર, આખા શરીરે બખતોરે મજબૂત. આજે જે બુલેટ પ્રૂફ જેકેટ પહેરે ને, એવું તો આખા શરીરે બહુ વજનદાર બખ્તર હોય. એને પહેરીને પછી લડાઈ કરવાની. તો અહીંયા કુંત એટલે ભાલો, એનો અગ્ર આગળનો ભાગ અણીદાર ભાગ. એનાથી ભિન્ન એટલે ભેદાયેલ, ગજ એટલે હાથી, અને એ હાથીનું સોણિત એટલે લોહી, અને એ લોહી રૂપી વારી, વારી એટલે પાણી, એનો વાહ એટલે પ્રવાહ. બરોબર, ભાલાના અગ્રભાગથી ભેદાયેલા હાથીના લોહી રૂપી પાણીના પ્રવાહમાં વેગાવતાર તરણાતુર યોધ ભીમે. યુદ્ધ કેવું છે? યુદ્ધનું વિશેષણ રાખો. તેમાં યોધ એટલે સૈનિકો, યોદ્ધાઓ, એ આવા લોહીની પ્રવાહમાં વેગપૂર્વક અવતાર, એમાં એ નદીના પ્રવાહમાં ઉતરવું, અને પછી તરણા એમાંથી તરણ એટલે તરીને તરવા માટે આતુર એવા યોદ્ધાઓ જેમાં છે. અને એને જ કારણે ભીમ એટલે ભયંકર, એવા યુદ્ધે એટલે યુદ્ધમાં. આખું આ યુદ્ધનું બે લીટી ભેગી થઈને સમાસ છે, અને યુદ્ધનું વિશેષણ છે કે જે યુદ્ધની અંદર હજારો હાથીઓ ભાલાઓથી વિંધાઈ રહ્યા છે, અને એનો જે લોહીની ધારાઓ ચાલે છે, આમ એટલી બધી. એક અલંકારિક ભાષામાં કહ્યું કે લોહીની જાણ કે ગીરુગી નદીઓ વહેતી હતી પહેલાં, કહેવાય બરાબર ને, ઘરે ઘરે ગાયો ભેંસો કેટલી બધી હતી, દુજાણા જેને કહીએ. આમ તે કંઈ નદીઓ, હકીકતમાં કંઈ નદી વહેતી નહોતી, પણ એક કહેવત આમ સમજાવવા માટે કે પુષ્કળ જેને કહીએ, ખૂબ એ રીતે અહીંયા અલંકારિક ભાષામાં કહ્યું છે કે હજારો હાથીઓ ભાલાઓથી વિંધાઈ રહ્યા હોય, એના આના શરીરમાંથી લોહીની ધારાઓ વહેતી હોય, અને એ લોહીના પ્રવાહમાં સૈનિકો જે હોય સામે પક્ષવાળા, એ લોહીના પ્રવાહને પણ એમાં વેગપૂર્વ ઉતરી કરી, અને એને સામે તરી કરી, અને સામે પાર જઈ કરીને સેના ઉપર હુમલો કરે, હુમલા કરવા માટે આતુર એટલે એકદમ તત્પર હોય એવા યોદ્ધાઓથી ભયંકર, એવા યુદ્ધમાં પણ તત્પાદ પંકજ વનાશ્રયીણો, જે આત્માઓ તત્ એટલે તમારા પાડ એટલે પગ, પંકજ એટલે કમળ, તમારા ચરણ કમળ એ રૂપી જે વન, એનો જે એમણે આશ્રય ગ્રહણ કર્યો હોય, તો એવા જે બીજા રાજા હોય એ જયમ લભંતે, જય એટલે વિજયને પ્રાપ્ત કરે છે. કેવી રીતે? વિજિત દુર્જય જેય પક્ષા, વિજિત વિશેષ પ્રકારે જીતી લીધેલ છે, દુર્જય જેને જીતવું દુષ્કર હોય, એવા જે સામા જે એટલે જીતવા યોગ્ય સામો પક્ષ, બે પક્ષો ને સામ સામે રાજાઓના, જો તો સામો પક્ષ કેવો છે? દુર્જય છે, જલ્દીથી જેને જીતી ન શકાય, બહુ શક્તિશાળી છે, છતાં પણ એને જીતી કરે અને વિજયને પ્રાપ્ત કરે છે. કોણ? જેમણે હે આદિનાથ ભગવાન, આપના ચરણ કમલ રૂપી વનનો આશય એટલે શરણું સ્વીકાર્યું છે, એવા રાજા હોય કે સામો ગમે એટલો બળવાન રાજા હોય, યુદ્ધ ગમે એટલું ભયંકર હોય, એમ લોહીની નદીઓ જાણે કે વહેતી હોય, છતાં પણ એને સહેલાઈથી આમાં વિજયને પ્રાપ્ત કરે છે. આપણને કદાચ કહીને અતિશયોક્તિ લાગે, પણ હકીકતમાં એવું છે. શ્રદ્ધા જોઈએ, અને મારે સામાન્ય રીતે આમ તમે ભગવાનનું નામ લ્યો ને આમ થઈ જાય એવું લગભગ ન બને, પણ જેને અનન્ય શ્રદ્ધા હોય, અનન્ય કોટિની સમર્થન ભાવ હોય, ત્યારે એને માટે આપણે કલ્પી જ ન શકીએ, ચિંતી ન શકીએ એવા અદ્ભુત પરિણામો આવી શકે છે. શ્રદ્ધા મેં અગર જાન હૈ તો ભગવાન બી તુમસે દૂર નહીં હૈ. આપણે શ્રદ્ધામાં જાન એટલે પ્રાણ કે તાકાત હોવી જોઈએ, અનન્ય કોટિની. આપણી ઢીલી પોચી શ્રદ્ધા ત્યાં કામ કરે નહીં, પણ દૃઢ શ્રદ્ધા હોય તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, કશું જ અશક્ય નથી. બુદ્ધિથી પણ ઘણી વાર યુદ્ધને એવી રીતે જીતી શકાય, યુદ્ધ લડવું ન પડે. એકવાર એવું બન્યું હતું કે ચંડ પ્રદ્યોત રાજા, ભગવાન માધવી સ્વામીના સમયની લગભગ વાત છે, ચંડ પ્રદ્યોત રાજાએ સૈનિક રાજાઓની જે રાજધાની કહેવાય રાજગૃહી નગરી, એને આખો ઓચિંતો ઘેરો ગાલ્યો હતો. લગભગ સાંજનો સમય હતો અને સૈનિક રાજાને ખબર પડતા એમણે તરત જ પોતાના નગરના દરવાજા બધા એકદમ બંધ કરાવી નાખ્યા, અને અભયકુમાર દીકરો બુદ્ધિનો
બંડા એને બોલાવે છે કે હવે હા કંઈક ખબર પડે, હા બળવાન કોઈ શત્રુ રાજાએ આપણા નગરને ઘેરો ગાલ્યો છે, પિતાજી ખબર છે, તો તું કેમ નિશ્ચિંત છે? પિતાજી હું તો નિશ્ચિંત છું, આપ પણ ચિંતા ન કરો, બધું સારું થશે, સૌ સારા વાના થશે. પણ કેવી રીતે? આપણી પાસે તો સૈન્ય લિમિટેડ છે, એના કરતાં સામે તો સૌ વિરાટ સૈન્ય દેખાય છે. ચિંતા ન કરો. હા અભય કુમાર એની પોતાની બુદ્ધિ ઉપર એક આત્મવિશ્વાસ હતો. કહેવાય છે ને બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય, જેની બુદ્ધિ એનું બળ. તો અહીંયા અભય કુમાર બુદ્ધિશાળી હતા, એમણે યુક્તિ અજમાવી, એક પોતાના વિશિષ્ટ ખાસ દૂતને બરાબર તૈયાર કરીને મોકલાવ્યો ચંદ્રપ્રદ્યોત રાજા પાસે, અને એને અંગતમાં મળવા માટે વિનંતી કરી. અંગતમાં મળે છે અને એના કાનમાં ફૂંક મારે છે. શું કહે છે કે રાજન સાવધાન થઈ જજો, હા તમારા સૈનિકો છે ને બધા ફૂટી ગયા છે. આ સૈનિક રાજાના રાજાએ બધા એને પુષ્કળ ધનની લાલચ આપી કરી અને ફોડી નાખ્યા છે. આવતીકાલે સવારે રાતના યુદ્ધ વિરામ બંધ હોય એ જમાનામાં, અત્યારે તો 24 કલાક ચાલતું હોય, ભલે તમે સવારના પહોરમાં જ તમે તૈયાર થશો એટલામાં તમારા સૈનિકો તમને બાંધી કરીને સૈનિક રાજા આગળ મૂકી દેશે. મને પાક્કા સમાચાર મળ્યા છે, તમને મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય તો જો એ તમારા સિપાહીઓ જે મુખ્ય મુખ્ય જે છે એના તંબુઓની પાછળ અંદર સોનામરો પણ ગાડેલી છે, રાજાએ ભેટ આપેલી છે, તે અગાઉથી બધું તૈયારી કરાવી રાખી છે અભય કુમારે. એ રીતે બધાને શંકા પડી ગઈ, ભય પસી ગયો. યુદ્ધમાં બધું બની શકે, સામ દામ દંડ અને ભેદ. ભેદ એટલે ફૂટ લાચું તો રૃષ્વત આપી કરી શાલા સામી પક્ષના સિપાહીઓને, એમને ફોડી નાખવા. આ જે પણ નથી બધું સંસદ સભ્યો હોય સાંસદો એને પૈસા કરોડો રૂપિયા લાલચ આપે એને ફોડી નાખે. એ રીતે એને ભય લાગી ગયો કે બાપરે આવું થાય, એને કદાચ બેટર છે હું રવાનું થઈ જાઉં, એટલે ભાગી જાય છે મારતે વડે પોતાની રાજધાની તરફ. આવા હજુ બધા સિપાહીઓ વિચાર કરે છે કે હવે આપણા સ્વામી ભાગી ગયા તો પછી એકલા આપણે શું કરશું, એટલે છેવટે એ લોકોએ પાછા ચાલ્યા જાય છે. આવી રીતે ઘણી વાર બુદ્ધિથી પણ વગર યુદ્ધ કરીએ જીતી શકાય છે. તો બુદ્ધિ કરતાં શ્રદ્ધા ઓર વધે ખરેખર, તો શ્રદ્ધા જબર જાનદાર જોઈએ, બરાબર. અને કેટલીક વાર આપણું ભાગ્ય પણ જોડ કરતું હોય ને, પરમાત્માની ખૂબ ભક્તિ કરી હોય અને એના કાળે કોઈ એવું વિશિષ્ટ પુણ્ય બાંધ્યું હોય ને, તો આપણા બધા અવળા પાસા સવડા પોબાર પડતા જાય. એના ઉપર એક રમુજી દૃષ્ટાંત આવે છે જટાશંકર વૈદ્યનું. જટાશંકર વૈદ્ય, એના પિતા તો બહુ નામાંકિત વૈદ્ય હતા, પણ આ જટાશંકર જેવો જટ એ કંઈ શીખ્યો જ નહીં, પિતા પાસેથી કંઈ વૈદ્યકીય વગેરે ભણ્યો જ નહીં, ડબુ ન ઢ રહ્યો. પણ આખરે પિતાનું અવસાન થઈ ગયું, હવે ઘરની જવાબદારી આવી જટાશંકર પાસે. હવે વિચારો કરે શું, આવડે ખાવડ તો કાંઈ નથી, બધું જલસા કરવામાં જ સમય વિતાવ્યો હતો, જવાબદારી માથે આવી પડી. એટલે પિતાજીના જે ચોપડા છે આયુર્વેદના જરા ઉપાડ્યું, આમ લીધું ખોલ્યું તો કુદરતી એવું પ્રકરણમાં આવ્યું, સબ દર્દો કી એક દવા, એ દવા હશે બોલો. છાપામાં જાહેરાત આવતી હતી પહેલાં કે શબ્દો કી એક દવા, કોણ સી દવા? કાયમી ચૂર્ણ, કાયમી ચૂર્ણ. હવે બીજા ચૂર્ણ ભલે આવી ગયા હશે તો તમે સાંજે ફાકી ભરી લો, એટલે સવાર પેટ સાફ. અને પેટ સાફ તો બધા દર્દમાં, મોટા ભાગના બધા દર્દો પેટના ખરાબથી થતા હોય છે. એટલે એણે આ એને એ પણ હરળે કે ત્રિફળાય નહીં, હરળેને પણ ક્યાંય આંટી મારે એવું એક આવે છે રેચ ગુલાબ, ખબર છે? આમ સાંભળ્યું છે, 3 અક્ષરનો શબ્દ છે અને એ નામનો એક દેશ પણ છે ભારતનો, પડોશી દેશ. હા પડા નહીં, ભારતનો પડોશી દેશ લગભગ એને એનું એના જેવું જ નામ છે, નેપાળ દેશ. નેપાળો એવો જોરદારો, એક વાર તમે થોડુંક લો ને કેટલી વાર તમારે ભાગવું પડે. હા એ નેપાળો કુદરતી એનું વર્ણન હતું, અને જેમાં જેના લગ્ન હોય એના ગીત સારી રીતે ગવાય ને બધા, એટલે નેપાળાના બધા ગુણ પ્લસ પોઈન્ટ બધા વર્ણવ્યા હતા એમાં. એ વાંચી ખુશ થઈ ગયો, આપણે જાજુ તો બધું યાદ ના આવે, આ સબ દર્દો કી એક દવા. એટલે એણે તો હોલસેલમાં ક્યાંકથી નેપાળો ખરીદી લાવ્યો, પછી એનું ટૂટી કરીને બનાવી, ઘોડીઓ બનાવી, ડબ્બો ભરી નાખ્યો. હા અને કુદરતી પુણ્ય જોર કરે છે એમ, એટલે કોઈક એવો ગ્રાહક આવી ગયો કે બીમાર હશે, માથું બહુ દુખે જવો કેટલા દિવસથી, ચિંતા ન કર લે ભાઈ આ ગોળી બે, એટલે ગોળી આપી, પેટ સાફ, માથું પણ મટી ગયું. પછી તો કાગનું બેસું ડાળનું પડવું અને
એટલે એક બે ને કે બે ચાર ને કે આવી વાત તો તરત ફેલાય. દુનિયામાં રોગો તો પરાકુર ચાલે આવે છે, અત્યારે તો વધતા જાય છે ભલે. એટલે જે જે આવે એને શબ્દવર્તીનો ગેટ દવા બધાને આ નેપાળું પકડાવતો જાય, પેટ સાફ થતા જાય ને બધી દા ઠીક થતા જાય. એટલે ધીરે 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 વાત ઠેઠ રાજાના કાન સુધી પહોંચી ગઈ. અને કંઈક બન્યું એવું હતું કે રાજા અને રાણી વચ્ચે અણબણા થઈ ગયો હતો, અબોલા થઈ ગયા હતા. કેટલા સમયથી બોલાવી નહીં રાજા રાણીને. રાણી બિચારી મનમાં ખૂબ દુઃખી થાય અને એણે આ જટાશંકર વૈદ્યનું નામ સાંભળ્યું કે એ બહુ ચમત્કારિક છે, ખાલી બી શારીરિક બીમારી નહીં, કોઈ પણ પ્રોબ્લેમ એની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને પાછળ તો પછી બોર્ડ બી લગાવી દીધું મોટું સાઈનબોર્ડ પોતાના નામનું, કોઈ પણ પ્રોબ્લેમ આવી જાઓ. એટલે રાણી પણ આવે છે આ જટાશંકર પાસે અને પોતાની દુઃખની વાત કરે. ચિંતા ન કરો રાણી સાહેબ, આ લેવા અને આઠ દસ ગોળી ભેગી આપી દીધી. અને એણે બે ત્રણ જલ્દી સારું થાય એટલે બે ત્રણ ગોળી ભેગી લઈ લીધી વધારે. એટલે ઉપરા ઉપરી જાડા થઈ ગયા. હા, અને એને કારણે શરીર સુકાતું જાય છે, ઘસાતું જાય છે. પેલો પ્રધાન કહે છે, રાજન જો આ રીતે રાણીબા મરી હશે તમે પૂછા નહીં કરો તો દુનિયા તમારી ટીકા કરશે કે આ કેવા નિષ્ઠુર રાજા, પોતાની પત્ની રાણી મરી મરવા પડી તોય કંઈ પૂછા આછા ન કરી. આ વાત તો સાચી છે. એટલે પછી રાજા આવે છે અને થોડો પૂછપરછ કરે છે. એકદમ આનંદ ઘાસ, એટલા દિવસો કે મહિનાઓ વીતી ગયા હતા ત્યારે બોલાવ્યો પણ નહોતો અને સામેથી આવ્યા અને પૂછપરછ કરે છે ને, એટલો આનંદ થયો કે આનંદના કારણે શરીર સુધી સુધરવા લાગી ગયું. આવું થઈ ગયું, પુણ્ય હોય ને ત્યારે ખોટો તમે અવડા પાસે નાખો એ સવડા પડી જાય. પછી એકવાર એવું બન્યું કે રાજાની રાણીનો હાર ચોરાઈ ગયો હતો. એટલે દાસી, રાજાની દાસીએ કોઈક ચોરી લીધો હતો. રાજા તો બોલાવ્યો જટા હલા, એને પછી રાજાએ રાજ માની તો જ્યોતિષ કે વૈ તરીકે વિરુદ્ધ આપ્યો, એકદમ બહુ સન્માન કર્યું. કોઈ પણ પ્રોબ્લેમ હોય એટલે જટાશંકરને બોલાવે, બરાબર ને, જાણે કે ગ્રહપ્રધાન ન હોય એની જ્યાં. એટલે રાણીનો હાર ખોવાઈ ગયો, હવે શું કરું, આટલા દિવસ તો જેમ તો બધું ચાલ્યું, હવે શું કરશું, મૂંઝાય છે, આગળ ઊંઘ નથી આવતી. એટલે પોતે જ પોતાની જાતને કે ઊંઘને કહે છે, હું નીંદરડી તું આવ, કાલે તને રાજા મારી નાખશે. નીંદરડી તું આવ, કાલે તો તને રાજા મારી નાખશે. કુદરતી દાસી જે જેને હાર ચોર્યો હતો એનું નામ હતું નીંદરડી. અને એ કુદરતી બાજુમાં ક્યાં ખસે એને સાંભળ્યું અને મોટેથી બોલે સાંભળી લીધું. બાપરી, આ તો બધી ખબર પડી ગઈ છે, આ તો અધિક નહીં લાગે છે, હવે મારું આવી બનશે. એટલે સીધી બિચારી હાર લઈને આવે છે, ગભરાય, માફ કરજો, લેવા હાર મહેરબાની કરીને, રાજાને કંઈ કહેતા નહીં તો મારું આવી બનશે, કાંઈ વાંધો નહીં પડે, જો એ બીજી વાર નહીં કરતી. એને મોકલી દીધી અને હારને ક્યાંક સંતાડી દીધો. બીજે દિવસ થયો. હા, અને રાજા પૂછે છે, બોલો શું થયું, હાર ક્યાં છે? થોડીક દેખાવ કરે છે, જાણે કંઈક ગીત કરતો હોય ને કંઈક ધ્યાન કરતો હોય ને. અને પછી હા, આખી આ દિશામાં આટલા ડગલા આગળ જજો, ત્યાં જે હશે એને ઊંચું કરજો, ત્યાં હાર મળશે. અને એ પ્રમાણે હાર મળી આવ્યો. એટલે રાજાની ઓર શ્રદ્ધા બેસી ગઈ. હા, વળી એક વખત હાથીની અંબાડી ઉપર બે રાજા અને આ તીડો જો નામ હતું, આ તીડો જટાશંકર બીજા તીડા જોશીની વાત આવે છે, તીડો જોશી એનું પણ આવું જ કંઈ છે. એટલે રાજાએ શું કર્યું, આ રાજા આગળ હતા, પેલો જોશી તીડો પાછળ હતો, ત્યારે આપણે જટાશંકર સમજી લઈએ. અને પેલા રાજાએ એક મચ્છર નહીં પણ શું કહેવાય, એવું પેલું પતંગીએ જેવું તીડ, હા તીડ એ ઉડતો હતું, રાજાએ આમ પકડી લીધું. અને પૂછે છે પરીક્ષા કરવા માટે, બોલો મારા હાથમાં શું છે? એટલે કંઈક શ્લોક બોલે છે કે નીંદળીએ આપ્યો હાર વગેરે વગેરે. અને કાં રાજા, તીડાને માર. હવે રાજા તને જેમ ઠીક લાગે એમ કર, તીડાને માર. એટલે તીડો પોતે તીડો જોશી અને ઓલો પણ તીડ. એટલે યોગાનુયોગ આવું થતું જાય. પુણ્ય જોરદાર જ્યારે આપણા ફેવરમાં હોય ને ત્યારે અવડા પાસા પણ સવડા પાસા બોબાર પડતા જાય. હવે બન્યું એવું, આ જટાશંકર એની વાત કરીએ તો, એ કોઈક રાજા શત્રુ રાજાએ નાના નગરને ઘેરો ગાલ્યો છે અને એનું સૈન્ય છે મોટું. હવે કરવું શું? રાજાએ બોલાવ્યો જટાશંકરને, હવે શું કરશો? ચિંતા ન કરો રાજાન, આખો ડબ્બો આપી દીધો, તમારા બધા સૈનિકોને આ બે બે ઘોડી આપી દો, બધું સારું થઈ જશે. બબે ઘોડી, અડધી ઘોડીએ જોરદાર કામ કરી હતા, બબે ઘોડી બધા સૈનિકોએ લઈ લીધી, ઉપરા ઓપરી ડબલા ભરી ભરીને. એવું કે તમારા રસોડાની બાજુમાં લેટરીને એવું તો નહોતું, ગામ બહાર જવું પડે. અને જાય દસ વીસ, જાય દસ બાર, આવે વળી બીજાને, જાય ને આવે, જાય ને આવે, અવર જવર થવા લાગી ગઈ સૈનિકોની.
અને ઢોલા ગભરાઈ ગયા, બાપ રે બાપ, કેટલા સૈનિકો એની પાસે જો જોતો હજી આવજા ચાલુ જ પડી છે, ભાગો ભાઈ ભાગો, નહીં તો આપણે માર્યા જઈશું. ઓલા ભાગી ગયા, વરીથી ભગર્યું તે. એટલે આવું પુણ્ય, અને પુણ્ય શેનાથી? ભગવાનની ભક્તિ, વિશિષ્ટ કોટીની શ્રદ્ધાપૂર્વક કરો, એવું પુણ્ય બંધાય કે બધું ઓકેલું અવડા પાછા પણ સવડા કોવાર થઈ જાય. પણ પુણ્યના ભરોસે બહુ રહેવું નહીં હો, નવું નવું પુણ્ય બાંધતા જ રહેવું. પુણ્યાનુબંધી, પુણ્ય પણ બે પ્રકારના, પુણ્યાનુબંધી અને પાપાનુબંધી. પુણ્યાનુબંધી પુણ્ય સારું, પાપાનુબંધી પુણ્ય તો ખતરનાક. પરંપરા એ પાપની પરંપરા ચાલે, દુર્ગતિઓની પરંપરા ચાલે, એવું એને કહેવાય પાપાનુબંધી. અનુબંધ એટલે પરંપરા. તો પાપાનું દાખલા તરીકે દાન આપે અને મમ્મણ શેટી જ્યાં પાછળથી પસ્તાવો કરે તો પછી અનુબંધ પાપનો પડી જાય. હા, દાન આપ્યું ભાવથી તપસ્વી મુનિને, સંપત્તિ ચિકાર મળી સૈનિક રાજા કરતાં વધારે, પણ એની મૂર્છાને કારણે મરીને સાતમી નરકમાં છે. એટલે એને કહેવાય પાપાનું મંદિર પુણ્ય નથી આવડે. પરમાત્માની નિષ્કામ ભક્તિ નિયમિત રીતે કરતો હોય, આપત્તિ આવે ત્યારે જ નહીં, ફક્ત સુખમાં સમરો, દુઃખમાં સમરો, સમરો દિવસ અને રાત, જીવતા સમરો, મરતા સમરો, સમરો સૌ સંગાત. એટલે માત્ર તકલીફ આવે ત્યારે પછી ભગવાન યાદ કરીએ કે એવું નહીં, સુખમાં કે સુખમાં લીનતા છકી ન જઈએ કે દુઃખમાં ડગી ન જઈએ. એ માટે હંમેશા નિયમિત રીતે પરમાત્માની જે જે રીતે શક્ય હોય તે રીતે ઉપાસના અને ભક્તિ કરવી જોઈએ. તો હા, શું વાત હતી? એક ભાઈ બહુ શાંત સ્વભાવના, પણ એની જે પત્ની હતી બહુ વિચિત્ર સ્વભાવવાળી, વાત વાતમાં ઝઘડા કરે અને લાગ આવે તો કયો પાક ખવડાવે? શિયાળામાં મેથી પાક, અડદિયા પાક નહીં, સાલું પાક નહીં, પણ ટોપડા પાકે નહીં, મેથી પાક ખવડાવે પતિને પણ, વાર ન લાગે. હા, હવે બન્યું એવું કે એનો જે પતિ હતો એના કેટલાક મિત્રો નાનપણમાં બધા સાથે રમેલા બધું, અને પછી આ મોટા થયા એટલે કોઈ પૈસા કમાવા માટે કોઈ મુંબઈ આવ્યું, કોઈ કલકત્તા, કોઈ દિલ્હી, કોઈ મદ્રાસ, કોઈ બેંગ્લોર, અલગ અલગ દેશ વિદેશમાં જતા રહ્યા. અને એમાં જ્યારે વેકેશનના દિવસો આવ્યા ત્યારે બધા મિત્રો પોતાના માદરે વતન, પોતાના ગામમાં પાછા આવ્યા છે. અને નક્કી કર્યું થોડા દિવસ માટે આપણે ભેગા થયા છીએ તો આપણે એવું કરીએ, વારા ફરતી એક એક મિત્રના ઘરે બધા ભેગા થઈને જમવાનું રાખવાનું, પ્રીતિ ભોજન. એમાં આવી કુદરતી આજે હતો ભાઈ, એને પણ શરમા શરમીથી વ્યવહારથી કહેવું પડે ને ભાઈ કે ભલે આવતા રવિવારે મને લાભ આપશો. મિત્રોએ કે ઓકે, ઓલ રાઈટ, સ્વીકારી લીધું આમંત્રણ. આપતા તો આપી દીધું, પણ પછી ખ્યાલ આવ્યો કે ઘરમાં રતન કેવું છે, હવે મારી લાજ કેમ રહેશે, અમારા મિત્રો આવશે અને આ તો વાત વાતમાં ઝઘડા કરી નાખી, મેથી પાક ચખાડી નાખશે, તો પછી મારું થશે શું? એટલે બિચારો ઘરે આવી કરી હાથ જોડી આમ કરગરે છે એકદમ, જો બોલતા બોલતા ડરે છે ને અચકાય છે કે જો આટલા દિવસ સુધી તે જે મને જે હોય જલ્દી કોને. એટલે વળી બિચારો અચકાતા અચકાતા કહે છે, તે તું જેમ કે એમ કરતો આવ્યો છું, પણ હવે આ રવિવારે મારા મિત્રો આવવાના છે તો હું કહું કે થોડી વાર તું કરજે હો, પછી આખી જિંદગી તું જેમ કહેશે એમ જ હું કરતો રહીશ. હા ઠીક છે, ઠીક છે, આવો તમારી 50 આજ્ઞા માનીશ બસ. ઓ બાપરે, 50 આજ્ઞા! આ તો સ્વપ્ને 5 આજ્ઞા માને તો એ ઘણું થઈ પડે, અને 50 આજ્ઞા માનીશ તો રાજીનો રેડ થઈ ગયો. હવે આવા દે મિત્રોને દેખાડી દઉં પણ મારો વટ. એમ કરતાં કરતાં રવિવાર આવી ગયો, પપ્પાનો સમય થયો, મિત્રો બધા આવ્યા, દોડ બેલ વગાડ્યો હશે, હે દરવાજો ખોલ. જો મિત્ર, જી સ્વામીનાથ. જે ખરી દરવાજો ખોલે છે, મિત્રો બધા આવે, હે ચાલ જલ્દી ચટાઈ પાછળ. જી સ્વામીનાથ. ઓર્ડર કરતો જાય, ફોર્મમાં આવી ગયો છે એકદમ, આવે ઉપરા ઉપરી ઓર્ડર કરતો જાય છે. હા, ઓલું શું કહેવાય, પાટલા બિચારે ઢીંચણીઓ, પેલા ઢીંચણીઓ લાવ, થાળીને વાટકા ને આ ને તે ને ગ્લાસ ને પાણી ને શીરો ને ભજીયા ને જે બનાવ્યું હશે, કઈ આઈટમો બનાવડાવી હશે. હા, અને એક પછી એક બધે જી સ્વામીનાથ, જી સ્વામીનાથ, જી સ્વામીનાથ કરીને પ્રેસતી જાય છે. આ બાજુ એની કાઉન્ટિંગ ચાલુ હતું, 1 2 3 4 5 6 7 8. હા, બહુ માણસ વટમાં આવી જાય એટલે એને કદી કટ થતાં વાર ન લાગે. એમ કરતાં કરતાં 50 આજ્ઞા પૂરી થઈ ગઈ, અને 51મી આજ્ઞા છેલ્લે, એ મુખવાસ લાવ, અને ત્યાં બોઈલર ઓછી તો ફાટ્યું, ધડાકો થયો. શું લાવ 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 કર્મની બેઠા છો, તમારા હાથ પગ નથી? મિત્રો તો ડઘાઈ ગયા, બાપરે બાપ, આ શું? એ તો વિચારતા હતા કેવો નસીબદાર છે, પૈસા ભલે એની પાસે ઓછા ને આપણી પાસે વધારે છે, પણ લાઈફ પાર્ટનર
તો ખરેખર આને મળ્યું છે એવું આપણામાંથી કોઈને નથી મળ્યું. ખરેખર આ જિંદગી જીતી ગયો ને આપણે બધા હારી ગયા એવું બધાને મીઠી ઈર્ષ્યા થતી હતી. એના વચ્ચે જ્યાં આવું બળજણ ફાટી ધડાકડો થયો એ બધા નવાઈ પામી ગયા કે ઓચિંતુ બાબડી શું થયું, આપણે શું ધારતા હતા. ને ગમે તેમ તો એ વાણિયાનો દીકરો હતો ને, એટલે બુદ્ધિશાળી થોડોક તો હતો, એટલે એણે પોતાની બુદ્ધિ વાણિયા બુદ્ધિ વાપરી. આજે કઈ વાત, રવિવાર, ઓહો માફ કરજો, દર રવિવારે કોણ જાણે એને એવું કંઈક એટેક આવે છે કોઈ વેંકટભૂતનો. બાકી તો તમે જોયું કેટલી મારે કઈ આગળ આજ્ઞા કે ના મિત્રો સમજી તો ગયા મનમાં કે હવે બિચારો પટ્ટી પાટાપિંડી કરે છે એટલે એની લાજ બહુ ન જાય, એટલા માટે ઠીક છે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં એમ કરીને શીખાઈ દો, જલ્દી જલ્દી નીકળી ગયા. એટલે પુણ્ય આ વંઠેલી સ્ત્રી કહેવાય, એના જેવું છે, એના ભરોસે ભાઈ બહુ રહેવું નહીં. પુણ્ય સરખું ચાલતું ઉડે ત્યાં સુધી બધું આપણા પાસા સવડા જટાશંકર વૈદ્યની જેમ પડે, પણ જ્યાં પુણ્ય પરવારે અને પાપનો ઉદય થાય એટલે આજનો કરોડપતિ આવતીકાલનો સીધો કરોડપતિ બનતા વાર ન લાગે. આજનો પહેલવાન આવતીકાલે ખબર પડે કેન્સરની ગાંઠ થઈ ગઈ છે, હવે થોડા દિવસનો મહેમાન છે. આવા કેટલા પ્રસંગો આપણે જોઈએ છીએ. એટલે પુણ્યના ભરોસે બહુ રહેવું નહીં, નવું નવું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદન કરતા રહેવું, અને એને માટે પરમાત્માની નિષ્કામ ભક્તિ, કોઈ પણ પ્રકારની કામના વગર, બસ પરમાત્મા જેવો જ આપણો આત્મા છે એ આત્મ સ્વરૂપ આપણું પણ જલ્દી પ્રગટ થાય એવા લક્ષ્ય સાથે પરમાત્માની નિષ્કામ ભક્તિ નિયમિત રીતે કરતા રહેવી જોઈએ, તો સૌ સારા વાના થાય. કુંભારપાળ મહારાજા એનો એક નિયમ હતો કે ચોમાસામાં યુદ્ધ કરવું નહીં, બરાબર. અને એની એની પ્રતિજ્ઞાની વાત કોકને ખબર પડી ગઈ શત્રુ રાજાને, એટલે જેને જાણી બુજીને ચોમાસામાં જ સૈન્ય સાથે ઘેરો ગાલ્યો છે નગરને, હવે કરવું છું. હા આ કંઈ એવા નહોતા ઢીલા પોચા કે જે વ્રત નિયમ લીધો હોય એમાં બાંધછોડ તો તરત કરી નાખે. આજે તો શું છે, શીરો ન ખાવાની બાધા લીધી હોય દાખલા તરીકે, અને જમણવારમાં શીરો જ હોય, સમૂહ ગામ જમણ સમજમણ હોય તો બાધા મોરી બોંડળી, બાધા મારી બા, શીરા ઉપરથી ઉતરીને આજે પૂરી ઉપર જા, આજે શીરો છૂટ, આજે પૂરી એના બદલે, એમ બાંધછોડ કરે એવા નહોતા. આખરે હેમચંદ્રાચાર્ય ભગવાનને તો ખબર હતી કે એણે આવી પ્રતિજ્ઞા મારી પાસે લીધી છે, એટલે એમણે પછી સૂર્યમંત્ર દ્વારા શાસન દેવીને યાદ કર્યા, પ્રત્યક્ષ કર્યા, અને શાસન દેવીએ પહેલાં શત્રુ રાજાને બાંધી કરી અને કુમારપાળ રાજાની આગળ હાજર કર્યો. બરાબર, અમે જો કે ઉડારતા બતાવી પછી એટલે છોડી દીધો, પણ ધર્મો રક્ષતી રક્ષિત, જે આત્મા ધર્મનું રક્ષણ એટલે કે પોતાને લીધેલા વ્રત નિયમો વગેરેનું કટોકટીમાં પણ પાલન સારી રીતે કરે તો એ ધર્મ અવશ્ય એનું ચોક્કસ રક્ષણ કરે છે. તો પરમાત્માની ભક્તિ જે આત્મા શ્રદ્ધાપૂર્વક અનન્ય શ્રદ્ધાપૂર્વક કરતો હોય તો આવા ભયંકર યુદ્ધોમાંથી પણ એમ જીતી જાય તો એમાં આશ્ચર્ય નહીં સમજવાનું. બરાબર, બાકી તો રોતો જાય પહેલેથી એ તો બુવાની ખબર લાગે. દૃઢ શ્રદ્ધા હોય કરેંગે, પછી આગળ બોલો તો કરેંગે યા મરેંગે નહીં, કરેંગે ઓર કરકે હી રહેંગે. હું તો ઓપ્શન છે, કાં કરશું ને કાં મરશું, નહીં મરશું તો કામ કરેંગે ઓર કરકે હી રહેંગે. આવી દૃઢ શ્રદ્ધા હોય તો કશું જ અશક્ય નથી. હા એટલે એક તો અત્યારે આ વિશ્વયુદ્ધના ભણકારા વાગી જ રહ્યા છે, અને આગાહીઓ પણ જોરદાર છે કે લગભગ અડધા ભાગની વસ્તી આ વિશ્વની ખતમ થઈ હશે. ખરેખર સાચા અર્થમાં સમ્યક ધર્મી હશે, ખાલી રેખા ઉપર તાગ ઉપર છાલાની પણ સાચા ભક્ત હશે, ધર્મી આત્માઓ એ એમાં બચી શકશે. અને એ ઉપરાંત બીજું એક યુદ્ધ તો આપણા અંતરમાં સતત ખેલાઈ રહ્યું છે, નહીં અનાદિકાળથી. મનવા તું રાવણ તું રામ, તેરે મન મેં ચલ રહા હૈ પલ પલ કા સંગ્રામ. ક્ષણે ક્ષણે અંદરમાં યુદ્ધ ચાલુ છે. એક બાજુ મોહરાજાથી ઘેરાયેલું મન અને બીજી બાજુ અંતર આત્મા, એને બંને વચ્ચે સંઘર્ષ સતત ચાલુ છે. એમાં મોટે ભાગે અનાદિકાળથી તો મોહરાજા જીતતો આવ્યો છે. અત્યારે આપણને એક અવસર મળ્યો છે, જ્યારે જીન શાસનમાં માણસ મનુષ્ય તરીકે જન્મ મળ્યો છે ત્યારે પરમાત્માની ભક્તિ દ્વારા એ મોહરાજાને જીતવા માટેનો ચાન્સ મળ્યો છે. પણ જો જીવ પ્રમાદમાં રહેશે તો એ ચાન્સ ગુમાવી દેશે. યુદ્ધમાં હાથી ને ઘોડા, તો ઘોડો ઘોડા જેવું કોણ છે, આપણું મન ચંચળ છે ને, ઘોડા પણ પૂર વ્યક્તિ દોડે, મન પણ સતત સતત વિકલ્પો કર્યા જ કરે છે, કર્યા જ કરે, જરા વાર પણ
શાંતિથી બેસતું નથી, ઠરી થાન નહીં, હાથમાં માળા હોય તો પણ મન શાંત થતું નથી. એટલે કોઈ કહીએ કયો કે થતે કેવું સારું, થતે કેવું સારું અગર મનને હોત પગજો. મનને પણ આંખને બદલે પગજો હોત ને તો કેવું સારું થાત. કેમ કડી તો થાકીને ભટકી ભટકી જાત અટકી, પગ હોય તો દોડી 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 ક્યારેક થાકે તો પછી શાંત તો બેસે, પણ આ પગને મનને પગ નથી. અને પાંખ બધું ચાલે પોતાની રીતે વિકલ્પો કર્યા જ કરે છે, કર્યા જ કરે છે એવું આ મન. એટલે મનને ઘોડાની ઉપમા આપી, હાથી કોણ જેવા પાંચ ઇન્દ્રિયો આપણી અંકુશ વિના નિરંકુશપણે એ સતત, હાથી પણ તાકાતવાળો હોય, આ ઇન્દ્રિયો પણ એવી તાકાતવાળી છે કે ભલભલા મહાત્માઓને તપસ્વીઓને ત્યાગીઓને પણ ઘણીવાર એ તાણી જાય ખોટી દિશાની અંદર. તો એ રીતે આ ધર્મરાજા અને મોહરાજા વચ્ચે પણ અનાદિકાળથી સંગ્રામ યુદ્ધભૂમિ કઈ આપણું અંતકરણ આપણી ચિત્તવૃત્તિ. ઉપમિતિ ભવ પ્રપંચા મહાકથા માં અદ્ભુત વર્ણન ચિત્તદર્શી ગણી મહારાજે કહ્યું છે. ખાસ વાંચવા જેવો એક ગ્રંથ છે આખો, ગુજરાતીમાં એનો અનુવાદ થયેલો છે, મોટો સંસ્કૃતમાં છે. હા, એમાં આપણા સૌનું જીવન ચરિત્ર છે. એક અનાદિકાળથી અવ્યવહાર રાશિ સૂક્ષ્મની ગોદમાં હતા, ત્યારથી માનીને અત્યાર સુધી આપણે કેવા કેવા તબક્કાઓમાંથી પસાર થયા. હા, એમાં ક્રોધ રૂપી અગ્નિ, મા ક્રોધ, માન, માયા, લોભ, મોહ અને આ ઇન્દ્રિયો, એના કારણે આપણા આત્માની કેવી કેવી દુર્દશાને બેહાલી થઈ. બહુ અલગ અલગ પેટા કથાઓ દ્વારા પણ અદ્ભુત વર્ણન વિસ્તારથી કરેલું છે. આવા જાડા 3 વોલ્યુમ છે ગુજરાતી ભાષાંતરના. પણ મેં જો કે દીક્ષા પહેલાં એ મૂળ સંસ્કૃતમાં વાંચેલું અને એટલું બધું ગમી ગયું. એકવાર અમારું ચોમાસું અમદાવાદમાં હતું, 5 મહિનાનું ચોમાસું હતું, એનાથી 1 મહિના પહેલાં જ શરૂઆત કરી નાખી ઉપમિતિ ભવ પ્રપંચા. રોજનું 1.5 કલાક વ્યાખ્યાન એક જ વિષય ઉપર, બે વિષય નહીં, 6 મહિના એ ચાલ્યું. અને 1-2 વખત સાધુ સાધુ ભગવંતોને વાંચનામાં પણ આખું એ ગ્રંથ લીધેલો. કારણ કે તમારામાંથી જેને પણ સદ વાંચનની રુચિ હોય, થોડો ઘણો જૈન ધર્મનો પાયાનો અભ્યાસ કરેલો હોય એવા આત્મા હોય તો ખાસ આ ગ્રંથ વાંચવા જેવો છે. કોઈએ વાંચ્યો છે તમારામાંથી ઉપમિતિ? ચારો એક છે બીનાબેન. ઉપમિતિ ભવ પ્રપંચા, ઉપમિતિ એટલે ઉપમા આપીને ભવ પ્રપંચા સંસારનો વિસ્તાર, એને એનું વર્ણન જેમાં કરવામાં આવ્યું છે એવી મહાકથા આપણા સૌનું જીવન ચરિત્ર છે. તો એની અંદર પણ આ ધર્મરાજા અને મોહરાજા વચ્ચેનો સંગ્રામ કેવો અદ્ભુત રીતે ચાલી રહ્યો છે એનું વિસ્તારથી વર્ણન છે. તો આ રીતે આજે આ 38 અને 29મી ગાથા, બંને ગાથાઓમાં યુદ્ધનું ભય, એ પણ પરમાત્માનું સ્મરણ અને શરણ અનન્ય શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો એમાં વિજય મળે એ વાત જણાવી. અને આંતરયુદ્ધની અંદર પણ પરમાત્માનો ભક્ત આત્મા હશે એનો વાળ વાંકો નહીં થાય, બાકી તો બધા ખુવાર થઈ જશે. અને હવે આજે આ સજ્જા રૂપે અહીંયા બેઠેલા છે ધનજી બાપા. તો એમણે ગઈકાલે આટલી મોટી ઉંમર છે, કેટલા પરાધીન જેવા છે, છતાં રુચિ છે જીનવાણી શ્રવણ કરવાની, એટલે લગભગ રોજ આવે છે. ગઈકાલે અમારી પાસે ઉપાશ્રયમાં પણ આવ્યા હતા અને એમણે એક સુંદર મજાનું ગીત સંભળાવ્યું એ આજે આપણા મારી છે, તમે પણ બોલજો, સંભળાય છે. હંસલો પ્રભુ ભજન નો આડ સુરે કે, હંસલો પ્રભુ ભજન નો આડ સુરે, હંસલો ખાવામાં હોશિયાર, હંસલો હંસલે આત્મા, હંસલો પ્રભુ ભજન નો આડ સુરે કે, હંસલો પ્રભુ ભજન કે, હંસલા ને હંસ નો સંગ ગમતો નથી રે કે, હંસલા ને હંસ નો એ બેસે એ તો બગલાની સંગાત, બેસે એ તો બગલાની સંગાત,
ખ્યાત હંસલો પ્રભુ ભજન નો હાર સુરે. હંસલાને એટલે આત્માને, બીજા આત્માનો અથવા તો સત્પુરુષોનો સંગ ગમતો નથી. એ તો બગલા એવા એના જેવા સંસાર રસિક જીવો હોય એની સાથે બેસે ઉઠે અથવા વિષયોની સાથે રમે, પણ ખરેખર સત્સંગ કરતો ગમતો નથી. બરોબર. હંસલાને મોતીનો નથી, મોતીનો નથી ભાવતો રે. કે હંસલાને મોતીનો ચારો નથી ભાવતો રે. એ ગમે એને શંખલા કે રો સવાડ, ગમે એને શંખલા કે રો સવાડ, હંસલો પ્રભુ ભજનનો હાર સુરે. માન સરોવરમાં કહેવાય હંસ, અને એનું મુખ્ય ખોરાક શું હોય? મોતી, મોતી ચૂગે, પણ એને બદલે એ તો આ શંખલા છીપલા એમાં પણ જીવો બેન્દ્રિય બસ એમાં એ ખાય છે. એટલે કે બસ આ વિષયોમાં જ ચકચૂર રહ્યો છે. એને પરમાત્માની ભક્તિ વગેરે ધર્મરૂપી સાચા મોતી એને આ જીવને ભાવતા નથી. આગળ કહે છે, હંસલાને સારી શિખામણ શું કરે રે. કે હંસલાને સારી શિખામણ શું કરે. એ લાગ્યો એને માયા પ્રચંડ નો નાદ, લાગ્યો એને માયા પ્રચંડ નો નાદ, હંસલો પ્રભુ ભજન નો હાર સુરે. તો હિત બુદ્ધિથી સારી શિખામણ આપે તે પણ મોટે ભાગે અહંકારને કારણે જીવને સાંભળવી ગમતે નથી. તું તારું સંભાળ, મને શિખામણ આપવાની કંઈ જરૂર નથી, આવું સંભળાવી દે જીવ. હંસલો ભૂલી ગયો નિજ ધર્મ ને રે. કે હંસલો ભૂલી ગયો નિજ ધર્મ ને રે. ભૂલ્યો ભૂલ્યો પોતાનું ભાન, ભૂલ્યો ભૂલ્યો પોતાનું ભાન, હંસલો પ્રભુ ભજનનો હાર સુરે. તો કોણ છે? આત્મા, ભગવાન આત્મા એને ભૂલી ગયો પોતાની જાતને, અને આ શરીરને જ પોતાની જાત માની લીધી. કેટલી ભયંકર ભૂલ થઈ ગઈ આત્માની. છેલ્લે કે છે, છેલ્લી ગાથા બાપા બોલતા બોલો. હંસલા બાજી હજી છે તારી હાથ મારે. કે હંસલા બાજી હજી છે તારી હાથ મારે. સાચા ગુરુ બતાવે તને વાટ, સાચા ગુરુ બતાવે તને વાટ, હંસલો પ્રભુ ભજનનો હાર સુરે. મહાપુરુષોએ કરુણા કરીને આપણા આત્માને જગાડવા માટે આવા એકદમ સરળ ભાષામાં અનેક કાવ્યોની રચના કરી છે. આપણે લગભગ રોજ આવી છેલ્લા થોડાક દિવસોથી વ્યાખ્યાનની અંતે જે ગૌણી બોલવામાં આવી એને બદલે આવી પ્રબોધદાયક, મોટિવેશનલ જેને અંગ્રેજીમાં કહી શકાય એવી પ્રેરણાદાયક આપણે અલગ અલગ સજ્જાયો અને ગીતો લેતા રહીએ છીએ. કોઈ એકાદ ગીત ઉપર પણ જીવ ચિંતન કરે તો પણ બહુ થઈ પડે એમ છે. ચિંતા જીવ ઘણી કરે છે નકામી ફોગટની, પણ ચિંતન સમ્યક કરતો નથી. ચિંતા કરવાથી તો શું થાય? ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણવાન. ચિંતા બળી અઘા અભાગણી, ચિંતા ચિત્તા સમાન. પણ બીજે ઠેકાણે તો કહ્યું કે ચિંતા ચિત્તા કરતા સમાન નહીં, એના કરતાં વધુ ભયંકર. કારણ કે ચિત્તા તો કોને બાળે? મર્દાને બાળે. જ્યારે ચિંતા તો જીવતાને બાળે. એટલે ચિંતા ન કરો, જે કાર્ય બનવા યોગ્ય બનવા કરશે. તમે ચિંતાની ચિંતન કરો, બધી ચિંતા પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી લો, એ ગુરુને સોંપી લો. તમે એમની આજ્ઞાઓનું યથાશક્તિ પાલન કરવા માટે પ્રયત્નશીલ બનો, અને સાથે સાથે મહાપુરુષોની આવી સુંદર રચનાઓ એના ઉપર થોડું થોડું રોજ ચિંતન કરવાનું રાખો. બરોબર. વિશેષ અગ્રે વર્તમાન દિનાગ્રંથ કંઈ બોલાયું હાર્દિક મિચ્છામી દુઃખરમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ, અને શીઘ્ર મોક્ષ થાવો, અને શીઘ્ર મોક્ષ થાવો, એવી મંગલ તથા સિદ્ધગીરી પાવાગઢ આડે,
સકલ જૈન તીર્થોની સર્વ પ્રકારે રક્ષા અને ઉન્નતિ થાઓ. અમારા સૌના અંતરમાં રહેલા સર્વ શુભ ભાવનાઓ શીઘ્રાતિ શીઘ્ર પરિપૂર્ણ થાઓ. દેવી મંગલ ભાવના પૂર્વક હું બોલો, રિપીટ કરજો. ઓમ રીમ નમો અરિહંતાણા, ઓમ રીમ નમો સિદ્ધાણા, ઓમ રીમ નમો સિદ્ધાણા, ઓમ રીમ નમો આયર્યાણા, ઓમ રીમ નમો આયર્યાણા, ઓમ રીમ નમો ઉભજાયાણા, ઓમ રીમ નમો ઉભજાયાણા, ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણા, ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણા, ઓમ રીમ નમો દંસણાસા, ઓમ રીમ નમો દંસણાસા, ઓમ રીમ નમો નાણસા, ઓમ રીમ નમો નાણસા, ઓમ રીમ નમો ચારિતસા, ઓમ રીમ નમો ચારિતસા, ઓમ રીમ નમો તવસા, ઓમ રીમ નમો તવસા, ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ, ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ, ઓમ રીમ નમો અરિહંતાણા, ઓમ રીમ નમો અરિહંતાણા, ઓમ રીમ નમો સિદ્ધાણા, ઓમ રીમ નમો સિદ્ધાણા, ઓમ રીમ નમો આયર્યાણા, ઓમ રીમ નમો આયર્યાણા, ઓમ રીમ નમો ઉભજાયાણા, ઓમ રીમ નમો ઉભજાયાણા, ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણા, ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણા, ઓમ રીમ નમો દંસણસા, ઓમ રીમ નમો દંસણસા, ઓમ રીમ નમો નાણસા, ઓમ રીમ નમો નાણસા, ઓમ રીમ નમો ચારિતસા, ઓમ રીમ નમો ચારિતસા, ઓમ રીમ નમો તવસા, ઓમ રીમ નમો તવસા, ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ, ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ, ઓમ રીમ નમો અરિહંતાણમ, ઓમ રીમ નમો અરિહંતાણમ, ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ નમો આયર્યાણમ, ઓમ રીમ નમો આયર્યાણમ, ઓમ રીમ નમો ઉભજાયાણમ, ઓમ રીમ નમો ઉભજાયાણમ, ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણા, ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણા, ઓમ રીમ નમો દંસણસા, ઓમ રીમ નમો દંસણસા, ઓમ રીમ નમો નાણસા, ઓમ રીમ નમો નાણસા, ઓમ રીમ નમો ચારિતસા, ઓમ રીમ નમો ચારિતસા, ઓમ રીમ નમો તવસા, ઓમ રીમ નમો તવસા, ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ, 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 ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ.